મને લાગે છે કે બેન ઈચ્છે તો કશું પણ કરી શકે છે, પણ દ્રઢ નિશ્ચય બહુ જરૂર છે. અને નિશ્ચયની સાથે આપણે નક્કી કરી લઈએ કે આપણને આ કરવું છે, તો એના માટે પ્રયત્નો અને સ્ટ્રગલ, એનાથી ગભરાવાનું નહીં. મારી મમ્મી થોડું કામ કરતી હતી, આમ જે કહીએ ને સોશિયલ વર્ક જે અલાઉડ હોય બહેનોને, અને હું એની પાછળ પાછળ જતી હતી. અને એટલે માય મધર ફોર હર સોશિયલ વર્ક, આઈ એમ ઇન્સ્પાયર્ડ બાય હર. માય ફાધર ફોર હિઝ સપોર્ટ, કે આમ હી નેવર સો મી ઓનલી એઝ અ ગર્લ. મને લાગે છે કે ફેમિલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માય ફાધર અને માય ફાધર્સ ફેથ ઇન વિમેન, એટલે એવી શકાય છે. મને યાદ છે કે એ કોની સાથે ગોલ્ફ ખેલતા હતા, યુનિસેફના કોઈ હેડ હતા, અને એને કીધું કે મારું નામ કપૂર છે. તો હી સેઝ કે તમે ઇન્દુબેન કપૂરના તો ફાધર નથી? તો આઈ એમ સો પ્રિવલેજ ટુ મીટ યુ સર, તમે એટલી સરસ દીકરી છે. હી સો હેપી. આજ સુધી એ કહે છે કે યુ નો, ફર્સ્ટ યુ વર નોન એઝ માય ડોટર એન્ડ નાઉ આઈ એમ નોન, આઈ એમ વેરી હેપી. એટલે માય હસબન્ડ ઇઝ નોટ from IS, my father was from IS, and my husband also, I married him because of his non-egoistic, of course he is very egoistic about his own work, he is an architect, but he never gets hassled about my fame, bilkul hi nahi. In fact, he is even more accepting than my father. So I would say the support of both my father and my husband as males has been extremely critical. Then of course ઇલા ભટ, જે ગુજરાતમાં જ હતી, મધર ટેરેસા, એનું કામ પણ મને બહુ જ ગમે છે. એટલે આવા રોલ મોડલ્સ જોઈ જોઈને મને આમ ઈચ્છા થઈ કે ઇલાબેન કરી શકે તો હું કેમ નથી કરી શકતી. ને હું તો ગામડાઓમાં જાઉં છું તો જોઉં છું, પહેલા તો એને ભણવું હોય તો ભણવાનો ટાઈમ એ નાના છોકરાઓને સાચવવામાં જાય છે, કેમ કે માં તો એની કામે જાય છે. તો બેન ઇઝ કુકિંગ છોકરી, અથવા શી ઇઝ લુકિંગ આફ્ટર છોકરાઓ. એક ટાઈમ ચાલ્યો જતો રહે છે, પછી એને વધારે ભણવું છે ને. અમે તો ઘણા પ્રોગ્રામ્સ કર્યા છે જેમાં જે બહેનો ભણી નથી એમને ભણવાની બહુ જ ઈચ્છા હોય છે, બહુ જ સ્ટ્રગલ ઈચ્છા હોય છે. પણ સ્કૂલ જ નથી જેમાં સેફટી હોય, અથવા ગર્લ્સ માટે બાથરૂમ હોય કે પ્રાઇવસી હોય, તો મા બાપ ઇચ્છતા જ નથી કે આવા સ્કૂલમાં જ્યાં એને એનો ટીચર હેરાન કરશે, અથવા એની સેફટી નથી, કિશોરીની સેફટી નથી, તો કેમ મોકલશે એમને ત્યાં. પછી જયારે વો રિપ્રોડક્ટિવ પીરિયડ શરૂ થાય છે ત્યારે મા બાપ કહે છે ચલો આનું લગ્ન કરી દઈએ. લગ્ન થાય તો ઇમિડિયેટલી, આજે પણ અમે એક સ્ટડી હમણાં જ કરી છે, 14 વર્ષે લગ્ન થાય છે સૌરાષ્ટ્રમાં, 14 વર્ષ. એટલે 14 વર્ષમાં તમારું લગ્ન થાય, 15 વર્ષે તમે મા બનો, તો ક્યાં તમારી જિંદગી જે કરવાની હોય. 30 વર્ષે તો બુઢ્ઢી જેવી લાગવા માંગે છે, કેમ કે એકદમ શરીર તો એકદમ ઘસાયેલું જ હોય, કશું હોય જ નહીં એમાં પછી તમે. એટલે ઇટ્સ અ વેરી ટફ લાઈફ. એટલે હું કહું છું કે વિધાઉટ ફેમિલી સપોર્ટ, વિધાઉટ કમ્યુનિટી સપોર્ટ, અને એન્વાયરમેન્ટ એક એનેબલિંગ જોઈએ. સ્કૂલ્સ એવા જોઈએ જેમાં ગર્લ ટીચર્સ હોય, જેમાં બાથરૂમ્સ હોય. આપ માની, તમે માનશો નહીં કે અમે જ્યારે કિશોરીઓ સાથે કામ કરતા હતા તો આખું પ્રોગ્રામ સશક્તિકરણનું અમે એવી રીતે શરૂ કર્યું કે છોકરીઓ, આજની છોકરીઓ, તમારા મતે સશક્તિકરણ શું છે, એટલે તમારા માટે આ શું છે. તો એ લોકોએ જે વાત કરી અમને એકદમ નવાઈ લાગી, કેમ કે એ તો અમે ગ્રાન્ટેડ લઈ લીધું હતું. એમને કીધું કે અમારી પસંદ થી અમારું લગ્ન થાય એ અમારા માટે એક સશક્તિકરણની વસ્તુ છે. બીજું વસ્તુ એ કીધું કે અમને મોબિલિટી મળે, અને આ હું શાહીબાગની વાત કરું છું, કોઈ બહુ ગામડાની વાત નથી કરતો, કે ભાઈઓ જેવું અમને સાયકલ મળે
એટલે મોબિલિટી થાય તો એ અમારા માટે શક્તિકરણ, અને ત્રીજું કહીએ કે ભાઈઓ જેવું ભણવાનું મળે તો એ અમારા માટે સશક્તિકરણ. એટલે અમે સી વાતો કરીએ છીએ બીજા સશક્તિકરણ, આ સિમ્પલ વસ્તુઓ જે અમે ટેકન ફોર ગ્રાન્ટેડ કરી લીધી છે. હું 21 કે 22 ની હતી જયારે હું આ ગામડામાં શીખવા ગઈ અને એ જ વસ્તુ આવીને આમ ઠોસ કરીને મીટિંગમાં કીધી એટલે બધા ઓફિસર ચૂપ થઈ ગયા કે આ છોકરી કાલની ભણેલી એમએસસી ન્યુટ્રિશન શું કહે છે અમને, અમે લોકો 20-20 વર્ષથી આમાં છે એટલે સાંભળવાનું જ નહીં. એ તો વાત હું 20 વર્ષ પહેલાની કરું છું. હમણાં જ અમે એક નેશનલ કન્સલ્ટેશન કરી છે મોટાની, એટલે સ્થાપિત ચેતના સંસ્થાની સ્થાપિત ઇન્દુબેન કપૂર આ વાત કહે છે તો પણ કોઈ લોકોને, અને એ મોસ્ટલી મેલ્સને એવું લાગે છે કે આ તો બહેનોની વાતો છે એટલે બેન કરે છે. એટલે પણ મારું એવો અનુભવ છે અને મારું એવું માનવું પણ છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુમાં ચેન્જ લાવી હોય સ્થાપિત વસ્તુમાં, ત્યારે એ લોકોને સાથે લઈ જવાનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે લોકો એમને પહેલાથી કહો કે તમે આ એક કામ કરો છો અને એ કામમાં આ અનુભવ થયો છે. એટલે સંસ્થા બહુ જરૂરી છે. આમાં ઇન્દુ કપૂર નથી કહેતી, પણ ઇન્દુ કપૂરની સાથે જો એટલા બધા કામ કરે છે એ લોકોનું અનુભવ કહે છે. અને તમારું અનુભવની વાત જ્યારે તમે લાવશો તો લોકો માનવા તૈયાર થઈ જશે, કેમ કે જે તમારું અનુભવ સાચું છે અને ફક્ત વાંચવાથી તમને નથી મળ્યું તો એમાં લોકોને સચ્ચાઈ તો દેખાશે જ. એકચ્યુઅલી જ્યારે હું ન્યુટ્રિશન કર્યું તો શીખવા માટે હું ગામડામાં ગઈ અને મને લાગ્યું કે ગામડાના અભાવના લીધે છે, અને એટલે ફક્ત એ લોકોને ન્યુટ્રિશન આપીએ અથવા ખાવાનું આપીએ તો એ લોકો હેલ્ધી નથી થઈ જવાનું. એમ મને સમજાવ્યું કે એ લોકોની જે પોવર્ટીની સ્થિતિ છે, જે એકદમ ડિસએમ્પાવર્ડ સ્થિતિ છે, એને આપણે જ્યાં સુધી ના સુધારીએ ત્યાં સુધી આપણે ફક્ત થોડું ખાવાનું આપી દઈએ તો એમાં કશું ચેન્જ ના થાય. એટલે મને વિચાર આવ્યો કે ન્યુટ્રિશન છોકરાઓ સુધી જાય એના માટે સ્ત્રીને એમ્પાવર્ડ હોવાની બહુ જરૂર છે, અને સ્ત્રીને એમ્પાવર્ડ હોવા માટેની જરૂર જે છે એ ફક્ત જ્યારે સગર્ભા બને કે ધાત્રી બને એ વખતે નહીં, પણ આખા લાઈફ ચક્રમાં. એટલે મેઇન વસ્તુ એ જ છે કે આપણે શક્તિ બેનને આપીએ તો એ જેટલું પણ એને મળે ઘરમાં એ એટલીસ્ટ એના બાળકો સુધી પહોંચાડી શકે, અને પોતે જ વીક હોય, ન્યુટ્રિશનલી વીક હોય, હેલ્ધી ના હોય તો કઈ વાતો આપણે કરીએ છીએ. મને આટલા બધા ગામોમાં ફરવાનો, લકીલી હું ગુજરાતને ચૂઝ કર્યું કે ગુજરાત બહુ જ સેફ જગ્યા છે, કેમ કે મૂળ હું યુપીની છું, પણ યુપીમાં 1-2 વાર હું ગામમાં ગઈ એટલે બહુ જ ડિફિકલ્ટ. ગુજરાતમાં થોડી સેફટી તો ખરી, એટલે હતી, હવે હું નથી કહી શકતી આજની સ્થિતિ શું છે, પણ હતી. એટલે મને થોડું આમ એ તો લાગતું હતું, પણ એકલી રહેવાનું, તમે બધા મારા નેબર્સ, મારો દરવાજો ખુલે નહીં કે બધા જોવાનું થાય, ફ્લેટમાં રહેવાનું એટલે બધા કે શું કરે છે ઇન્દુબેન, અને સ્પેશિયલી જ્યારે હું નથી પરણેલી તો બહુ જ મારા ઉપર નજર. ઇનફેક્ટ હું મારા હસબન્ડને ઘણી વાર જોક કરું છું કે પરણવાથી મારું સ્ટેટસ વધી ગયું છે એટલીસ્ટ ઇન્ડિયન સોસાયટીમાં, કે હવે હું એક્સેપ્ટેબલ થઈ ગઈ છું. તો તમે વિચારો કઈ સ્ત્રી એકલી રહી શકે જેને ઈચ્છા પણ હોય, કેમ કે એકદમ મારું નેચરલ થોડી વસ્તુઓ આમ નોર્મલ થઈ ગઈ, નહીં તો રોજ વાતો રોજ વાતો. મારા સાથે એક ભાઈ રહેતો હતો, એ પણ એકલો હતો, એના માટે તો નેબર્સ ખાવાનું મોકલે, એના સ્ત્રીના કપડા રાખી લે, બધું. મારા માટે કશું નહીં, નેબર્સનો સપોર્ટ, કોઈ સપોર્ટ નહીં કે આ બેન તો પોતે કરે છે એમને તો કરવા દો,
એમને વધારે આમ સહાનુભૂતિ આ તે, એટલે એ જ સમાજમાં, એ જ સોસાયટીમાં, એ જ ફ્લેટમાં હું રહેતી હતી. પણ નેબર્સ એમને સપોર્ટ કરે અને મને ના કરે. અને સેફટીની તો તમે વાત જ ના કરો. મીન્સ ઓલમોસ્ટ એવરી સેકન્ડ મેન જે અપ્રોચ કરે, થોડી વાર પછી તો આમ પૂછે જ કે યુ નો કે લગ્ન નથી કર્યા એટલે કોઈ બીજું તો એ હશે. એટલે ઇટ ઇઝ હોરેબલ. સો યુ કાન્ટ ઇમેજિન સોસાયટી. પહેલા પિંચિંગ તો એ જ હતું કે આટલા વર્ષ સુધી લગ્ન ના કર્યું એટલે કોઈ પ્રોબ્લેમ હશે, એટલે એવું થયું. તો દેટ કાઇન્ડ ઓફ ટોક. પછી દેશે કે હવે પરણી તો ગઈ છે, હવે છોકરાઓ ક્યારે કરશે, એટલે દેટ કાઇન્ડ ઓફ પિંચિંગ. દેન મેલ ઇગો, યુ નો કે જ્યારે કોઈ એક્સેપ્ટ, મીન્સ તમે જાઓ તો તમને થોડું ઇમ્પોર્ટન્સ મળે તો મેલને કેવું લાગે. બટ લકીલી આઈ એમ નોટ ઇફેક્ટેડ બાય ક્રિટિસિઝમ વેરી ઇઝીલી. આમ કે યુ નો, અને એટલું બધું સપોર્ટ કે જ્યારે હું ડિસાઈડ કર્યું કે મને અમદાવાદમાં રહેવું છે તો હું 2-3 વર્ષ શોધતી ગઈ કે ઘર મળવાનું. અને 3-4 કારણે મને ઘર ના મળ્યું. એક તો અલોન સિંગલ વુમન છું, બીજી પંજાબી છું એટલે મીટ ખાતી છું, ત્રીજું કે યુ નો એકલી રહેશે એટલે ખબર નહીં કોણ આવશે કોણ. તો એટલે માય ફાધર, તમે બિલીવ કરો કે ના કરો, માય ફાધર સેડ કે તને ઘર નથી મળતું તો ચાલો મારા પીએફ થી હું તને ફ્લેટ લઈ આપું, પણ તું કામ ના છોડતી. હું કહું કે એ દિવસો હું યાદ કરું છું તો મને હમણાં પણ આમ રોંગટા ખડી થઈ જાય છે ને. હું આમ એકદમ બહુ જ, કેમ કે માય મધર યુઝ ટુ સે કે તું બહુ જ સ્ટબન છોકરી છે. પણ એ વખતે મને ખ્યાલ આવ્યું કે સ્ટ્રગલ એટલે શું, કેમ કે જે અમારા ફેમિલીમાં મારું ઉછેર હતું એ તો નોન ડિસ્ક્રિમિનેટરી હતું, એટલે મને ખ્યાલ જ ના આવતું કે હું છોકરી છું કે જુદી છું. પણ જ્યારે હું સોસાયટીમાં ગઈ ને કામ કરવા, ત્યારે મને આ ખ્યાલ આવ્યું કે આ તો કોઈ જુદી વસ્તુ લાગે છે, કે કેમ મને આ લોકો ભાવ નથી આપતા, કેમ મને મારી વાત નથી સાંભળતા. કોઈ પણ લેવલમાં હું જાઉં, પહેલા કમ્યુનિટી લેવલમાં હું ગઈ તો હું પરણેલી નથી, એટલે કેમ તમે કેમ બેન આવી ગયા છો, તમે જઈને પરણો ને અને તમે તમારા છોકરાઓ કરો, મને ના કહેતા શું ખાવાનું અને શું ના કહેતા. પણ જેટલું હું જોયું કે ઇટ ઇઝ સો ટફ ટુ કન્વિન્સ ધ સોસાયટી, આઈ મીન એની વન યુ મીટ દે વુડ જસ્ટ સે કે આ છોકરી છે અને એના તો 2-3 વર્ષમાં લગ્ન થઈ જવાના છે, પછી છોકરા થઈ જશે એટલે ભૂલી જશે એની ધગસને. રોજ સવારે 5-5 વાગે ઉઠીને હું બસમાં જતી હતી, મને યાદ છે, વિરમગામ, સાબરકાંઠા, વિજયનગર, મોડાસા, મેઘરજ, કેટલી હું ફરી છું ગુજરાતના ગામડાઓમાં અને જેટલું હું શીખી છું ત્યાંથી. ઇનફેક્ટ હું સર્કિટ હાઉસમાં મારું બુકિંગ હતું તો કહે છે કે તમે ઓફિસર ના કહેવાઓ, તમે તો બહુ નાના છો. મારું બુકિંગ હતું, મારું ટાઇટલ હતું પ્રોજેક્ટ ઓફિસર, કે બેન તમે ટાઇટલ ઓફિસર ના કહેવાઓ. પછી મને મારું આઈડેન્ટિટી કાર્ડ બતાવવું પડ્યું. એટલે એટ એવરી લેવલ, બીકોઝ આઈ વોઝ અ યંગ વુમન, દેર વોઝ અ સ્ટ્રગલ. કાસ્ટમાં હું આઉટસાઇડ ગુજરાતની છું એમાં, પછી બોલવામાં, મીન્સ દરેક વસ્તુમાં. પણ જેટલું મને ઓપોઝિશન મળતું ગયું એટલું હું સ્ટ્રોંગ થતી ગઈ. પછી હું નક્કી કર્યું, અને થેન્ક્સ ટુ નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ, એ લોકો મારા ઉપર વિશ્વાસ હતું એન્ડ દે સેડ કે ચાલો સંસ્થા ખોલીએ, યુ ફીલ સો સ્ટ્રોંગલી અબાઉટ ઇટ. માય પેરેન્ટ્સ દિલ્હીમાં અને હું અહીંયા એકલી અમદાવાદમાં, અપરિણિત બેન એકલી કેવી રીતે કામ કરે. તો પડોશીઓ બોલે, આ વાતો કરે, ભાઈઓ સાથે જાઉં તો વાતો કરે, જીપમાં લેટ લેટ આવું ગામડામાં જઈને તો વાતો કરે. એટલે સ્ટ્રગલ હેઝ બીન એન ઓલ ફ્રન્ટ્સ. બટ ફેમિલીનું સપોર્ટ ના હોત ને તો હું કહું કે હું છોડી દેત. દરેક મોર્નિંગમાં જયારે 5 વાગે ઉઠવાનું હતું મને પણ થોડું આલસ આવે, નોર્મલ છે, યંગ પર્સનને આલસ તો આવે જ. મમ્મી કહેતી નહીં તને આ કરવું છે તો ઉઠી જા જા. એટલે એકલા જવાની મને છૂટ હતી. એટલે એવું સ્ટ્રગલ કરીને હું નીકળી છું એમાંથી. એટલે મને આજે પણ હું યાદ કરું છું તો મને લાગે છે કે ખરેખર 20 વર્ષ થઈ ગયા અને હું સ્ટ્રગલ સ્ટીલ કન્ટિન્યુઅસ, પણ આજે સ્થિતિ મચ બેટર છે.
જયારે 40 સુધી મારું લગ્ન ના થયું કે હવે મારું શું થશે એવું વિચાર આવે. નોર્મલ છે કે આપણે બહેનોમાં એનો લગ્ન કરવાની ઈચ્છા તો હોય જ, પણ મારું એવું નતું. મારું એવું હતું કે મળશે તો સારું છે, નહીં તો આઈ એમ રેડી ટુ રિમેન સિંગલ થ્રુ આઉટ માય લાઈફ, એટલી મારી તૈયારી હતી. કેમ કે જે પ્રોડક્ટિવ યર્સ હોય છે ને એ બિટવીન 20 to 40 જ હોય છે, અને એ વખતે જ બહેનોનું રિપ્રોડક્ટિવ ટાઈમ હોય છે. અમારું તો લવ મેરેજ થયું હતું, પણ જયારે એમને કીધું કે મારી સાથે લગ્ન થવાનું છે તો ઇન્સ્ટેડ ઓફ આસ્કિંગ ફોર માય ફોટોગ્રાફ શી આસ્ક ફોર માય બાયોડેટા. કેમ કે બેંગોલમાં ક્વોલિફિકેશન્સ આર રિયલી વેલ્યુડ અ લોટ, એટલે બહુ જ પ્રાઉડલી શી વુડ સે કે યુ નો મારી ડોટર ઇન લો પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને આટલું સરસ કામ કરે છે. એટલે દેર આર સમ એક્સપેક્ટેશન્સ. આઈ ડોન્ટ કુક ઓલ ધ ટાઈમ ઇન ધ હાઉસ. યા, હી વોઝ ઇન ધ ગવર્મેન્ટ સર્વિસ, તો હી ન્યુ કે ગામડાઓમાં જે જરૂર હોય છે એનું શું ઇમ્પોર્ટન્સ છે. અને ખાસ કરીને બાળકો સાથે જે મને કામ કરવાનું હતું એ જયારે પ્લાનિંગ કમિશનમાં હતું, મને યાદ છે કે ICDS પ્રોગ્રામ ફોર્મ થતું હતું અને ફોર યંગ ચિલ્ડ્રન જે હું વાતો કરતી હતી કે યુ નો મને યંગ ચાઇલ્ડ માટે આ ન્યુટ્રિશન જોઈએ, ન્યુટ્રિશનથી જ શરૂ કર્યું ને, આ જોઈએ તે જોઈએ, તો બહુ જ સપોર્ટ અને બહુ જ હેલ્પ અને બહુ જ ગાઈડન્સ. ઇટ એન્ડ હી વોઝ કીન દેટ આઈ બીકમ IAS ઓફિસર લાઈક હિમ, બટ આઈ એમ વેરી ઇન્ડિપેન્ડન્ટ, બહુ જ મને ઓટોનોમી જોઈએ. એટલે ભાઈઓને એટલું નથી પૂછતા, પણ બેન 20 વર્ષની થાય અને લગ્ન ના થયું હોય, મને ખબર છે 20 થી 40 વર્ષે કેટલા મહિના કેટલા ટોના બધા, આઈ મીન નોટ માય ઇમિજિએટ ફેમિલી બટ બહારના લોકો કેટલું બધું આમ બોલ 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 કે આમાં તો કશું ખામી હશે જ કે આ બેન પડની નથી. એટલે એકદમ જસ્ટ ટુ પ્લીઝ સોસાયટી લોકો લગ્ન કરતા હોય છે, નોટ આઉટ ઓફ ચોઇસ. અને હું તમને કહું કે નોટ આઉટ ઓફ, એકદમ આઉટ ઓફ ચોઇસ આઈ મેરીડ, નોટ બીકોઝ આઈ વોઝ ટાયર્ડ ઓફ લગન, યુ નો કે આ શું કહેશે એ શું કહેશે. એટલે આઈ થિંક પોતાનું ગોલ હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ ગોલ તમને તમારી ફેમિલી આપી શકે છે, તમારું એન્વાયરમેન્ટ આપી શકે છે, તમારું એજ્યુકેશન આપી શકે છે. કે મેરે હસબન્ડ બહુત અચ્છે હૈ તો અગર મુજે 10 સાલ પહેલે મિલ ગયે હોતે તો બહુત અચ્છા હોતા, યે હૈ. મગર અગર મેં યે કામ મેં આતી નહીં તો મેં ઉનકો ભી શાયદ નહીં મિલતી, તો વો ભી બાત હૈ, યુ નો. તો આઈ ફીલ દેટ્સ ધ ઓનલી રિગ્રેટ આઈ હેવ, યુ નો, ઇતના અચ્છા હૈ મેરા ફેમિલી લાઈફ, યુ નો, યે થોડા જલ્દી શરૂ હો જાતા તો બહુત મજા આતા. શાંત છે બટ એમાં એક તૂફાન તો છે અંદર. એકચ્યુઅલી એ જે તૂફાન છે, જે પેશન છે, એ હું ઘણી વાર જોયું છે. હું તો ઘણી બહેનોને મળું છું અને ઘણી બહેનોને એવું હોય છે કે અમને કશું કરવું છે, પણ આના માટે થોડી ઘણી સેક્રિફાઇસીસની જરૂર હોય છે. હવે જેવી રીતે હું કહ્યું કે ફેમિલી સપોર્ટ જોઈએ, બહુ જ સ્ટ્રોંગ ફેમિલી સપોર્ટ જોઈએ, પછી યુ નીડ કે તમે બહુ ઇફેક્ટ ના થાઓ કે એનો રૂટીનમાં આવું થાય છે એટલે અમે પણ આ જ કરીએ. એટલે જે કહીએ છીએ ને, જે નોર્મલ ટ્રેડિશનલ થિંકિંગ વાળા હોય, પછી કહે કે મને આ પણ કરવું છે અને આ પણ કરવું છે, કે મને બહુ જ આમ સોશિયલ થવું છે બધા લોકો સાથે. હા, એ પણ મારી ઈચ્છા છે, જે બહેનોની હોય જ છે, બધાની હોય છે. તો કંઈ ના કંઈ સેક્રિફાઇસની જરૂર પડે છે. તો મને લાગે છે કે જે બહેનોને ઈચ્છા હોય છે એને ફર્સ્ટલી તો દૃઢ નિશ્ચયની જરૂર હોય છે કે તમને આ કરવું જ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડલી, તમને જે લાગે ઠીક છે એના માટે થોડી તૈયારી કરવી પડે કે લગ્ન પહેલા તમને તમારી આઈડેન્ટિટી હોવી બહુ જરૂર છે, કોઈ પણ આઈડેન્ટિટી હોય, તાકે જ્યારે લગ્ન થઈ જાય તો તમે એ બહાવવા ના જતા રહો કે એનો હવે મારી આઈડેન્ટિટી ચેન્જ થઈ ગઈ છે એટલે આઈ હેવ ટુ ચેન્જ એકોર્ડિંગલી. હું તો કહું છું કે એટ 21 મને બહુ ઈચ્છા હતી કે એનો લગ્ન કરીએ, છોકરાઓ કરીએ, આ તે, આ તો આઈ ગોટ વેરી એટ્રેક્ટેડ કામમાં, અને એટલું બધું હું કામમાં આમ લિટરલી યુ નો અબ્ઝોર્બ થઈ ગઈ કે મને પછી ખ્યાલ જ ના રહ્યું કે ક્યારે ટાઈમ પાસ થઈ ગયો. આજે પણ મને નથી લાગતું કે 20 વર્ષ થઈ ગયા, આમ એકદમ લાગે છે કે કાલે જ તો હું શરૂ કર્યું હતું.
જે આપણે કરવા માંગીએ છીએ એનું દૃઢ નિશ્ચય બહુ જરૂર વાત છે. બીજું કે થોડું તમને તમારી લાઈફમાં શું કરવું છે એ નક્કી કરવાનું, કેમ કે ઘણી બહેનો એવી હોય છે જે છોકરાઓ 5-6 વર્ષ થઈ ગયા પછી ઇન્વોલ્વ થાય, એ પણ એક ઓલ્ટરનેટિવ છે. કોઈને લગ્ન નથી કરવા તો એ પણ એક ઓલ્ટરનેટિવ છે. બેલેન્સ હોવું લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બેલેન્સ. પણ એ બેલેન્સમાં તમે કહો કે આઈ વોન્ટ ટુ ઈટ ધ કેક એન્ડ હેવ ઇટ ટુ, મને આ પણ જોઈએ અને આ પણ જોઈએ, લાડવું બધી જગ્યાએથી જોઈએ, તો એટલે એ તમને પોતાના માટે ડિસાઇડ કરવું પડે કે મારા માટે શું અગત્યનું છે અને આ અગત્ય લેવા માટે હું શું તૈયાર છું, શું કરવા માટે તૈયાર છું. એને જીવાનો હક તો આઈ મીન આ જમાને અમે આ વાત કરીએ છીએ કે બેનને જીવાનો હક દઈએ, આજે પણ અમને કહેવું પડે છે. કેન યુ ઇમેજિન ધીસ, કયા સોસાયટીમાં અમે રહીએ છીએ કે આપણે કહેવું પડે કે પ્લીઝ દીકરીને તમે ના મારતા પેટમાં, પ્લીઝ તમે દીકરીને મોકલો. આઈ મીન આ તો એક જે સમાજ ભણેલું હોય એમને એટલી તો ખ્યાલ હોવું જોઈએ કે દીકરીઓને, અને જે ભ્રૂણ હત્યા થાય છે ગુજરાતમાં આ ભણેલા સમાજમાં વધારે થાય છે, એટલે યુઝ ઓફ ટેકનોલોજી ફોર કિલિંગ અ ગર્લ ચાઇલ્ડ, કયા સમાજની આપણે વાત કરીએ છીએ. વાયલન્સ ઓફ ધ વર્સ્ટ કાઇન્ડ, મીન્સ હોરેબલ.